છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હા થોડું વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ સૌથી પહેલાં તો આપને જણાવી દઉં કે ન માત્ર ગુજરાત પરંતુ બીજા રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તે નવાની નીરની જે આવક છે એ ગુજરાતમાં પણ થઈ રહી છે ખાસ કરીને રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્ય એવા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારને પણ થઈ શકે છે કારણ કે રાજસ્થાનની જે સરહદ છે અને નડીને આવેલા છે આપણા ગુજરાતમાં બનાસકાંઠાના ગામડાઓ હવે આપણે જોઈએ કે તમે જુઓ કે રાજસ્થાનમાં સતત છેલ્લા બે દિવસથી વરસાદ છે અને આજે પણ તમે જુઓ કે રાજસ્થાનનો આ જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ છે કારણ કે આ જે સિસ્ટમ છે અહીંયાથી પસાર થતી થતી અહીંયા પહોંચી છે એટલે રાજસ્થાનનો આ જે વિસ્તાર છે એટલે કે જોધપુર બીકાનેર સહિતનો વિસ્તાર છે હું થોડું ઝૂમ કરીને તમને બતાવું એટલે તમને પ્રોપર આઈડિયા આવે તમે જુઓ કે જેસલમેર જોધપુર બારમેર બીકાનેર આખો જે વિસ્તાર છે અજમેર ત્યાં ભારે વરસાદ છે બે દિવસ પહેલાં કોટા ભીલવાડા જયપુર સહિતનો જે વિસ્તાર હતો ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેની અસર છે એ સીધી સાબરકાંઠાના વિસ્તારોને પણ થઈ હતી અને બે દિવસ પહેલાં તમે જોયું કે સાબરકાંઠાના જે વિસ્તારો હતા સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો હવે તમે જુઓ કે આ જે વિસ્તાર છે તેની અસર છે એ જે સાબરકાંઠાની સહિત બનાસકાંઠાના જે ગામડાઓ છે તેને પણ થવાની છે તમે જુઓ આપણે આ નવ વાગ્યાનો સમય કર્યો છે અને નવ વાગ્યા આસપાસ તમે ગુજરાતના કેટલાક વિસ્તારો કે જે ઉત્તર ગુજરાતના છે ત્યાં પણ વરસાદી માહોલ જોઈ રહ્યા છો ખાસ કરીને થરાદ સાચોર પાલનપુર ખેડબ્રહ્મા અને મહેસાણામાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે આ આ વિસ્તારના દ્રશ્યો છે આ સવારે નવ વાગ્યા આસપાસના આ દ્રશ્યો અને તમે જુઓ કે આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે જેમાં ખાસ કરીને ગોંડલ જૂનાગઢ ભાણવડ પોરબંદર અને વેરાવળ ઉના સહિતનો જે વિસ્તાર છે આપણે થોડું બપોરની પરિસ્થિતિ પર નજર કરીએ કારણ કે બપોર બાદ સતત બે દિવસથી એવું થઈ રહ્યું છે કે બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે હવે તમે જુઓ કે એક વાગ્યાનો આ સમય છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને તમે જુઓ કે અમદાવાદમાં શું પરિસ્થિતિ છે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આજે સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે પણ તમે જુઓ કે આજે બપોરના સમયે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એમાં પણ ખાસ કરીને મહેસાણા અને પાટણ આસપાસનો જે વિસ્તાર છે એટલે મહેસાણા પાટણ ચાણસમા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો તેની સાથે સાબરકાંઠાનો જે પટ્ટો છે એટલે કે ખેડબ્રહ્મા ઈડર અને હિંમતનગર સહિતનો જે વિસ્તાર છે પ્રાંતિજ સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદ થઈ શકે છે અને એ પણ સારો વરસાદ પડી શકે છે સાથે તમે જુઓ કે પાલનપુર આસપાસનો જે વિસ્તાર છે અને બનાસકાંઠાનો આખો જે પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ છે પછી સુઈ ગામ હોય થરાદ હોય સાચોર હોય ભાભોર હોય ડીસા હોય દિયોદર હોય આખો જ વિસ્તાર છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તમે જુઓ કે બપોરના સમયે પણ જે સિસ્ટમ રાજસ્થાનમાં સક્રિય છે એ સિસ્ટમની અસર સીધી જોવા મળી રહી છે પરંતુ બપોર બાદ રાજસ્થાનનો આ વિસ્તાર છે જેસલમેર સહિત તો ત્યાં થોડું વરસાદ ઘટી શકે છે એટલે કે આ વિસ્તારોમાં થોડી અસર ઘટશે પરંતુ બનાસકાંઠામાં વરસાદી માહોલ આજે રહી શકે છે તમે જુઓ કે કચ્છનો જે ખાવડા સહિતનો વિસ્તાર છે ત્યાં એટલો વરસાદી માહોલ નથી પણ બપોરના સમયે નલિયા સાથે માંડવી ગાંધીધામ અને રાપર એટલે કે જે કોસ્ટલ બેલ્ટ એરિયા આવેલો છે એટલે આખો આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો એટલે કે મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ છે તમે જુઓ કે થાન અને આજે જામનગરની સાથે રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ સહિતનો જે આખો વિસ્તાર છે ભાવનગર બોટાદ ગઢડા સહિતનો જે આખો વિસ્તાર છે અને અલંગ ઉના ગીર સોમનાથ સાથે આવી ગયું આ પોરબંદર સાથે આ દ્વારકા ઓખા અને આ છે સલાયા એટલે આખો આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એટલે ત્યાં તમે જુઓ કે વરસાદ રહી શકે છે મધ્યમ વરસાદ થઈ શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે સાથે જ આ ભાવનગર સહિતનો આખો કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં પણ વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જોર થોડું ઘટ્યું છે વરસાદનું પરંતુ દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ સહિતનો જે વિસ્તાર છે એમાં પણ વલસાડ વાપીનો જે વિસ્તાર છે ત્યાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ડાંગમાં પણ વરસાદી માહોલ રહી શકે છે તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહી શકે છે તો આમોદ સહિતનો વિસ્તાર છે ત્યાં થોડો વરસાદ ઓછો જોવા મળી શકે છે પરંતુ ભરૂચ અને જે નર્મદાનો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે ખાસ કરીને વડોદરાની આસપાસ પણ વરસાદી માહોલ રહી શકે છે પૂર્વ ગુજરાતની વાત કરીએ તો દાહોદ ગોધરા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ બપોરના સમયે વરસાદી માહોલ રહી શકે છે સાથે અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણની સાથે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે હવે આપણે વાત કરીએ કે બપોરે ચાર વાગ્યા આસપાસ શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે ચાર વાગ્યાનો જે સમય છે એ સમયે અમદાવાદ ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદી માહોલ જામી શકે છે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા વિંડીમાં શું જોવા મળી રહ્યું છે તો તમે જુઓ કે ખંભાત ઢોળકા વિરમગામ અને અમદાવાદ એમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરનો જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ નડિયાદ વડોદરા સાથે ગોધરા આસપાસનો જે વિસ્તાર લુણાવાડા પણ આ જે આખો પટ્ટો છે એટલે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતનો વિસ્તાર આવી ગયો સાબરકાંઠાનો આખો પટ્ટો છે આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તમે આ ચાર વાગ્યાનો સમય જોઈ શકો છો ચાર વાગ્યા આસપાસ આ માહોલ વિંડીમાં જોવા મળી રહ્યો છે એમાં અમદાવાદ ગાંધીનગર અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ખાસ કરીને મધ્ય ગુજરાતનું વડોદરા અને ખેડાનું આણંદ નડિયાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પણ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે સારો વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે વાત કરી લઈએ પૂર્વ ગુજરાતની તો પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તમે જુઓ બોડેલી ગોધરા દાહોદ એટલે પંચમહાલમાં પણ એ જ પરિસ્થિતિ છે અરવલ્લીમાં પણ એ જ પરિસ્થિતિ છે નર્મદાના રાજપીપળા સહિતનો જે વિસ્તાર છે ડેડીયાપાડા વિસ્તાર ત્યાં વરસાદ થઈ શકે શકે છે છે વાતાવરણ રહી આમોદ ભરૂચ સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ નોંધાઈ શકે વાદળછાયું વાતાવરણ કે કેટલોક વિસ્તારમાં વરસાદ નહીં પણ પડે તો સુરતમાં પણ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે નવસારીમાં પણ જોર ઘટતું જોવા મળી રહ્યું છે નવસારીમાં બહુ જ વરસાદ પડ્યો છે તેના કારણે બીલીમોરા છે તેને ભારે તબાહીના દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે કારણ કે અંબિકા અને કાવેરી નદીના કારણે ત્યાં પૂરની પરિસ્થિતિ હતી હવે તમે જો કે વલસાડ વલસાડમાં પણ જોર થોડું ઘટતું જોવા મળ્યું છે વલસાડમાં પણ ઔરંગા નદીએ ખૂબ જ તબાહી મચાવી છે વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા હવે પાણી ઓસર્યા બાદ ત્યાંથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘણી નુકસાની થઈ છે વાપી સિલ્વાસા સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ડાંગમાં પણ વરસાદી માહોલ છે મધ્યમ વરસાદ થઈ શકે છે તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર ઓછું જોવા મળી રહ્યું છે માત્ર કોસ્ટલ બેલ્ટ એરિયા જે છે એ કોસ્ટલ બેલ્ટ એરિયામાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે નલિયા માંડવી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં માત્ર હળવો વરસાદ નોંધાઈ શકે છે બાકી કચ્છમાં આજે એટલા વરસાદની કોઈ શક્યતા નથી પણ આજે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત અને અમદાવાદ ગાંધીનગરમાં સારો વરસાદ નોંધાઈ શકે છે એકવાર સાંજની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે સાંજે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે સાંજનો સાત વાગ્યાનો સમય છે ત્યારે પણ અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે અને ખાસ કરીને પૂર્વ ગુજરાત છે કે જ્યાં લુણાવાડા ગોધરા દાહોદ બોડેલી વડોદરા એ વિસ્તારોમાં

પરંતુ આજનો દિવસ એવો છે કે દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ તેની સરખામણીમાં ઉત્તર ગુજરાત સાથે સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે વરસાદની જે તમામે તમામ અપડેટ્સ છે એ અપડેટ્સ સતત તમારા સુધી પહોંચાડીએ છીએ અને પહોંચાડતા રહીશું પરંતુ એના માટે તમારે સતત ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે પછી યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે ટ્વિટર હોય જો કોઈ પણ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો તો જ તમને સચોટ સત્ય અને સૌથી પહેલાં માહિતી મળી શકશે નમસ્કાર